ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 10 પાઠ 14 ઊર્જાના સ્ત્રોતો એમાં આજે આપણે જોવાનું છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અથવા ન્યુક્લિયર ઉર્જા જનરેટરના ભયસ્થાનો જણાવો. ગઈકાલે આપણે ન્યુક્લિયર ઉર્જા અને એનું વિખંડન ને એના કયા કયા સ્થળે એનું ઉત્પાદન કરવામાં આવે છે એ જોયું હતું, બરાબર? આજે આપણે જોવાનું છે ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભયસ્થાનો. 2 માર્કનો પ્રશ્ન છે. તો એ ઉર્જા આમ તો આપણે કીધું હતું કે ઘણી ઉપયોગી છે અને હાનિકારકય છે, તો એનાથી શું નુકસાન થઈ શકે, કેવો ભય રહી શકે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો 2 માર્કનો પ્રશ્ન છે, તો જોઈએ. તો ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટામાં મોટો ભય ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ તથા તેના નિકાલનો છે. શું કીધું? કે ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય કયો છે? તો કે ઉપયોગ થયા બાદ વધેલ ન્યુક્લિયર ઇંધણ એટલે કે બળતણનો સંગ્રહ તથા તેનો નિકાલનો છે. શું કામ? કારણ કે ઇંધણમાં રહેલ યુરેનિયમ કેવું તત્વ છે? તો કે રેડિયો એક્ટિવ તત્વ છે. યુરેનિયમ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે છે, કેમ કે રેડિયો એક્ટિવ પદાર્થ છે, ભારે દળ ધરાવતો પદાર્થ છે. એટલે કે ધાતુ યુરેનિયમ છે એ આપણને ખબર જ છે કે વિકિરણો છે એનું ઉત્સર્જન કર્યા રાખે છે. એટલે શું થાય? એનાથી ઘણા બધા ગેરફાયદાઈ છે, બહુ નુકસાનકારક છે. ન્યુક્લિયર ઇંધણના બાકી વધેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ અને તેનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવે તો શું થાય છે? વાતાવરણ પ્રદૂષિત થાય છે, પર્યાવરણ છે એ પ્રદૂષિત થશે જ. એટલે આવું ઘણા વર્ષો પહેલા, આ તો અકસ્માત છે, કે લગભગ રશિયાની અંદર ચેર્નોબિલ કરીને છે, ચેર્નોબિલ ત્યાં આવું રિએક્ટર હતું, ન્યુક્લિયર રિએક્ટર. એમાં કંઈક ખામી સર્જાણી કે તૂટી ગયું, તો એના વિકિરણો છે એ, હવે રશિયા છે તો બહુ મોટો દેશ છે, તો ત્યાં એ કિરણો છે એ મીંડા ફેલાવા, પણ અકસ્માતે બહુ નુકસાન ન થયું, પણ આ બહુ ભારે નુકસાન છે એ કરી શકે છે. તો પર્યાવરણને પ્રદૂષિત કરે છે. ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક વિકિરણો વિખેરણ એટલે ફેલાવવું, ન્યુક્લિયર રિએક્ટરમાંથી, એટલે આપણે કીધું હતું ને કાલે આને અણુભઠ્ઠી કહેવાય, ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક વિકિરણો વિખેરાવવા અથવા ફેલાવવાનો ભય રહેલો છે. તો બહુ આપણને, જો આપણા શરીરમાંય જો આવા વિકિરણો જાય ને રેડિયો એક્ટિવ, તો આપણને ખબર જ છે કેન્સર જેવા રોગો છે એ થઈ શકે છે. છેલ્લો પોઈન્ટ, ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય છે. બધા બોમ્બ બનાવે છે ને, પરમાણુ બોમ્બને, બધા હાઇડ્રોજન બોમ્બને, કેટલા વિનાશકારી છે. આપણે વચમાં એ વાત કરી હતી ને કે જાપાનના 2 શહેરો છે, હિરોશિમા અને નાગાસાકી, એની ઉપર અમેરિકાએ 2 બોમ્બ નાખ્યા હતા 1945માં, 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ. તો અત્યારે એની થોડી ઘણી અસર તો હજી છે. તો અત્યારે તો મોટાભાગે તમને ખબર જ હશે, સમાચારમાં એમાં જોતા હશો કે મોટાભાગના દેશો પાસે આવા પરમાણુ બોમ્બ છે એ પડ્યા જ છે. એટલે આ બોમ્બ છે એને ફોડવો બહુ અઘરો છે, કેમ કે એ બીજા દેશને તો નુકસાન કરશે જ, પણ થોડી ઘણી અસર આપણે એના પડોશમાં હોઈએ તો આપણને અસર કરી શકે. એટલે આ એક મોટામાં મોટો ભય છે. ચાલો, તો એ 2 માર્કનો પ્રશ્ન અહીંયા પૂરો થશે. પ્રવૃત્તિ જોઈએ છીએ 14.7. એમાં પ્રશ્ન જવાબ જ આપ્યા છે આપણને, જે આપણે અત્યાર સુધી ઉર્જા ભણ્યા એના ઉપરથી નાના નાના પ્રશ્ન છે પ્રવૃત્તિમાં. તો જોઈએ પ્રવૃત્તિ 14.7. વર્ગખંડમાં નીચેના પ્રશ્નો પર ચર્ચા કરો. પહેલો પ્રશ્ન આપણે ભણી ગયા ને, સમુદ્ર તાપીય ઉર્જા,
પવન ઉર્જા તથા જૈવભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત કયો? આ બધાય છે, સમુદ્ર તાપીય ઉર્જા, પવન ઉર્જા અને જૈવભાર, એનો છેલ્લામાં છેલ્લો ઉર્જા સ્ત્રોત છે એ કયો છે? તો આપણને ખબર જ હોવી જોઈએ, જો આ કુદરતી રીતે આપણને મળે છે, આ કુદરતી છે બરાબર, તો આ કુદરતી જે છે એનો મુખ્ય છેલ્લો સ્ત્રોત કયો છે? તો કે સૂર્ય હોવો જોઈએ. જોઈએ આપણે જવાબ. સમુદ્ર તાપીય ઉર્જા, પવન ઉર્જા તથા જૈવભાર ઉર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે? સૂર્ય અથવા તો સૌર ઉર્જા, બરાબર છે. ચાલો બીજો પ્રશ્ન. શું આ સંદર્ભે ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા જુદી છે? કેમ? તો કે હા, જુદી તો છે જ. હા, કેમ કે ભૂસ્તરીય ફેરફારોના કારણે ગરમ બિંદુઓના વિસ્તારોમાં સર્જાતી બાષ્પમાંથી ભૂતાપીય ઉર્જા મેળવવામાં આવે છે. આપણે ભણી ગયા હોટસ્પોટ્સ, કે જમીનની અંદર જે ઉથલપાથલ થાય છે એના કારણે શું થાય છે, ખડકો છે એ એમ ઊંચા આવી જાય છે ને એમાંથી ઉષ્મા બહાર નીકળે છે, ત્યાં પાણી સંગ્રહ થાય તો એની બાષ્પ બહાર આવે છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો શું કીધું? હા, ભૂસ્તરીય ફેરફારોના કારણે ગરમ બિંદુઓના વિસ્તારોમાં સર્જાતી બાષ્પમાંથી ભૂતાપીય ઉર્જા મેળવવામાં આવે છે. હવે આપણે ન્યુક્લિયર ઉર્જાની વાત કરીએ, તો કે રેડિયો એક્ટિવ પદાર્થોની ન્યુક્લિયર વિખંડન, ભણી ગયા ને આપણે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન ક્રિયાઓ વડે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે બેયનું ઉત્પાદન જુદું છે. ભૂતાપીય ઉર્જા છે એ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, જ્યારે ન્યુક્લિયર ઉર્જા છે એને આપણે ઉત્પન્ન કરવી પડે છે. ચાલો છેલ્લો પ્રશ્ન જોઈએ. તમે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? હવે જુઓ, જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને આપણે કઈ શ્રેણીમાં મૂકશું? તો કે પુનઃપ્રાપ્ય. પાણી છે એ તો આપણને મળ્યા જ રાખવાનું છે, એટલે આ ઉર્જા છે એ કેવી છે? ખૂટે નહીં એવી, એટલે પુનઃપ્રાપ્ય, મળ્યા જ રાખવાની છે. એકવાર ઉપયોગ કર્યો વળી પાછો ઉપયોગ કરો તો પાછી આપણને મળશે. અમે જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને પુનઃપ્રાપ્ય ઉર્જાની શ્રેણીમાં રાખીશું, બરાબર છે. તો પ્રવૃત્તિ 14.7માં આવા નાના નાના પ્રશ્નો હતા, સરસ મજાના. તો અહીંયા આપણી પ્રવૃત્તિ પૂરી થશે અને પ્રશ્ન અહીંયા જે પૂરો થશે અત્યારે, તો વ્યવસ્થિત વિડીયો જોઈ સાંભળી અને સમજજો અને તૈયારી કરજો, બરાબર છે. થેન્ક યુ.